પ્રથમ છે સંસાર દુઃખમય છે મિત્રો, અને આ વાસ્તવિક પણ છે કે સંસારની અંદર દરેક સમયે ક્યારે કોઈને કોઈ દુઃખ તો આવી જ જતું હોય છે. તો આ દુઃખ શા માટે આવે છે? તો એ સરસ રીતે આપણને બુદ્ધ ભગવાને પોતાના ચાર આર્ય સત્યોની અંદર જણાવ્યું છે કે આ દુઃખ આવવાનું કારણ મુખ્ય ઈચ્છા અને મોહ છે. મનુષ્યની ઈચ્છા જ એવી છે કે જે પોતાને દુઃખ તરફ એ આકર્ષી જાય છે અને દુઃખને આમંત્રણ આપે છે. તો શું આ દુઃખનો કોઈ ઈલાજ હોઈ ન શકે? તો હા, એનો પણ ઈલાજ છે, અને એ પણ બુદ્ધ ધર્મે ચાર આર્ય સત્યની અંદર એનો પણ સમાવેશ કર્યો છે. અને એની અંદર એવી વાત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાનો નાશ કરે તો એના દુઃખનો નાશ આપોઆપ થઈ જશે. એટલે ઈચ્છાઓનો નાશ કરવાથી દુઃખનો નાશ થશે. પરંતુ ઈચ્છાઓ તમને એવું માની લો કે નાશ કરો છે, પણ એ ઈચ્છાઓ એમનામ નાશ થઈ જતી નથી મિત્રો. એ ઈચ્છાઓ નાશ કરવા માટે શું જોઈએ? તો પણ એનો પણ ઈલાજ બહુ સરસ રીતે બૌદ્ધ ધર્મની અંદર આપેલો આપણને જોવા મળે છે, જેને આસ્ટિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધે આ આસ્ટિક માર્ગ એટલે કે બુદ્ધે દુઃખના અંત માટે 8 સાધનો આપ્યા, જેને આપણે આસ્ટિક માર્ગ તરીકે ઓળખીએ છીએ. એની અંદર પહેલો જ માર્ગ સમ્યક દ્રષ્ટિ. વ્યક્તિએ હંમેશા વસ્તુઓના બાહ્ય સ્વરૂપ નહીં, પરંતુ એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એના તરફ ધ્યાન દેવું જોઈએ. એટલે કે સમ્યક દ્રષ્ટિ મતલબ વસ્તુઓનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાન. અને જો તમે વસ્તુને યોગ્ય સ્વરૂપે જે છે, હંમેશા જે વસ્તુ દેખાતી હોય એવી જ હોય એવું જરૂરી નથી, પરંતુ એનો દેખાવ કંઈક અલગ હોય અને એનું વાસ્તવિક સ્વરૂપ પણ અલગ હોય. જો તમે દેખાવ ઉપર ધ્યાન આપી અને વધારે પડતા આગળ વધો તો તમને આગળ જઈને પસ્તાવાનો વારો આવે છે. એટલે વ્યક્તિએ પોતાના દુઃખના નાશ માટે પ્રથમ સમ્યક દ્રષ્ટિ કેળવવી જોઈએ. ત્યાર પછી બીજી વાત છે સમ્યક સંકલ્પ. વ્યક્તિએ ભૌતિક વસ્તુઓ અને ખરાબ ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. હંમેશા ભૌતિક વસ્તુઓ છે એના પાછળ જો ખરાબ ભાવના પણ જવાબદાર હોય તો એ હંમેશા દુઃખને નોતરનારી બને છે. ત્યાર પછી વ્યક્તિની વાણી એટલે કે સમ્યક વાણી. હંમેશા વ્યક્તિની વાણીથી જ એનું મૂલ્યાંકન એ થતું હોય છે. એટલે વ્યક્તિએ ક્યારેય પણ અપ્રિય વચન બોલવા જોઈએ નહીં. એટલે સમ્યક વાણી મતલબ અપ્રિય વચનનો ત્યાગ કરવો, મધુર વાણી બોલવી, એવી વાત કરી છે. ત્યારબાદનો સિદ્ધાંત છે કે સમ્યક કર્મ. કર્મ સમ્યક કેવું હોય? તો એની અંદર દાન, દયા, સત્ય અને અહિંસાને અપનાવવા જોઈએ. વ્યક્તિએ આપણે ગૌતમ બુદ્ધની ચર્ચા કરી, એની અંદર ગૌતમ બુદ્ધનું સમગ્ર જીવન જ એ હતું કે એ ક્યારેય કોઈનું દર્દ જોઈ શકતા ન હતા, અને એના પુરાવા એ અસ્થાને છે. પરંતુ અહીં આપણે વાત કરીએ છીએ તો કે વ્યક્તિએ સત્ય અને અહિંસાને અપનાવવા જોઈએ. અને અહિંસાનું મહત્ત્વ એ બૌદ્ધ ધર્મની અંદર પણ જોવા મળે છે, અને હાલ પ્રવર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજીએ પણ ખૂબ સારી રીતે વર્ણવ્યું છે. ત્યાર પછીનો કર્મ છે સમ્યક આજીવન. વ્યક્તિએ ઈમાનદારીથી જે કંઈ મેળવે છે એના દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના સુખ ખાતર કોઈ શોર્ટકટ રસ્તા અપનાવવા જોઈએ નહીં, એવી વાત અહીંયા કરે છે. ત્યાર પછી છેલ્લું છે સમ્યક વ્યાયામ. તો વ્યક્તિએ વ્યાયામ દ્વારા નૈતિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યાર પછી છે સમ્યક સ્મૃતિ, એટલે કે મન, વચન અને દરેક કર્મો પ્રત્યે એ સચેત રહેવું જોઈએ. કોઈ પણ તમે કાર્ય કરો છો તો એમાં તમે યોગ્ય રીતે સચેત ન હોય, તમારું જે ફિઝિકલ રીતે તમે ત્યાં હાજર હોય અને મેન્ટલી તમે ક્યાંક બીજે હોય, તો એ કાર્યની જે છે એ સિદ્ધિ મળતી નથી. ત્યાર પછીનો છે સિદ્ધાંત છે સમ્યક સમાધિ, એટલે કે મનની એકાગ્રતા. અને મનની એકાગ્રતાથી મનુષ્ય કેટલે સુધી, કેટલે હદ સુધી સફળ થાય છે એનો આપણને સૌથી મોટું ઉદાહરણ આજે જ વાત થઈ કે સ્વામી વિવેકાનંદે આજના જ દિવસે જે શિકાગોની અંદર જે ધર્મ પરિષદ મળી હતી અને એમાં જે પ્રવચન આપ્યું એના કારણે જે લોકપ્રિય બન્યા એ આપણે જોઈ શકીએ છીએ. અને એમનું એકાગ્રતા મનને કારણે એ સફળ બન્યા હતા. એટલે આ 8 સિદ્ધાંતો
બૌદ્ધ ધર્મે આપ્યા. ત્યાર પછી એને ચારિત્ર નિર્માણ માટે મુખ્ય 10 સિદ્ધાંતો એને જગત સમક્ષ બૌદ્ધ ધર્મે મૂક્યા. એની અંદર સૌ પ્રથમ અહિંસા, જેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી બીજું છે સત્ય, હંમેશા વ્યક્તિએ સત્યનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી છે અપરિગ્રહ અને અસ્તે, આ પણ વ્યક્તિએ પોતાના જીવનની અંદર અમલમાં મૂકવા જેવા મુખ્ય 10 સિદ્ધાંતો માનવામાં આવે છે. અને ત્યાર પછીનું આ ચારિત્ર નિર્માણ માટે વ્યક્તિએ નશીલા પદાર્થોનું ત્યાગ એ અપનાવવો જોઈએ. અને એના માટે પ્રવર્તમાન સમયમાં જ ગઈકાલે જ એટલે કે 11 સપ્ટેમ્બર જ આપણા રાજ્યની અંદર ગુટકા પ્રતિબંધ કાયદો લાદવામાં આવ્યો છે, જે આપણે એ સિદ્ધાંતો આપણને આ બૌદ્ધ ધર્મની અંદર પણ જોવા મળે છે. ત્યાર પછી બીજું સિદ્ધાંત છે અપરિગ્રહ અને અસમયે ભોજનનો ત્યાગ. વ્યક્તિએ હંમેશા સમયસર પોતાની ગતિવિધિ કરવી જોઈએ, જેના કારણે એને દુઃખ ઉપજવાનો વારો આવે નહીં. એટલે કે સમયસર ભોજન લેવાની પણ વાત ત્યાં કરી છે. ત્યાર પછી સુખપ્રદ પથારીનો ત્યાગ. વ્યક્તિએ પથારીની અંદર પણ સુખપ્રદ પથારી એટલી હોવી ન જોઈએ કે તમને પથારી છોડવાનું મન ન થાય, એટલા માટે એની પણ વાત કરી. ત્યાર પછી નાચ ગમનથી દૂર રહેવાની વાત કરી છે, જેના કારણે વ્યક્તિનું માઇન્ડ છે એ બીજા તરફ દોડી જાય છે. અને ત્યાર પછી બ્રહ્મચર્યાના પાલનની વાત કરે છે. અને છેલ્લો સિદ્ધાંત કામિની અને કંચનનો ત્યાગ કરવાની વાત કરે છે. એ બૌદ્ધ ધર્મના આજે 10 જે નિર્માણ માટેના સિદ્ધાંતો છે એની વાત કરી. આગળના સિદ્ધાંતો આપણે લાવડે મને કેવું ગમશે કે આ 10 સિદ્ધાંતો છે એની અંદર જે પહેલા 5 સિદ્ધાંતો છે એ જે વ્યક્તિ સમાજની અંદર રહી અને પોતાનું જીવન છે એ ગુજારે છે એમના માટેના છે, અને બીજા જે 10 સિદ્ધાંતો છે એ 10-10 સિદ્ધાંતોનું પાલન છે એ બૌદ્ધ ભિક્ષુએ ફરજિયાત કરવાનું હતું. આપણે અગાઉ વાત કરી કે કોઈ ભિક્ષુ છે કોઈ પણ જાતની ભૂલ કરે તો એને બૌદ્ધ સંઘ છે એ સજા આપતું. એ 10 ભૂલ એટલે કે આની અંદરથી એ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો એની વાત છે એ આની અંદર કરવાની હતી. આગળના બીજા સિદ્ધાંતની આપણે વાત કરીએ તો ભગવાન બુદ્ધ છે એ અનિશ્વરવાદની અંદર માનતા હતા. ભગવાન બુદ્ધ કહેતા કે ઈશ્વર નામનું કોઈ અસ્તિત્વ જ નથી. બીજું તો કે સંસાર જે ચાલે છે એ સંસાર માત્ર ને માત્ર કાર્યકારણના સિદ્ધાંતના કારણે ચાલે છે. જો કાર્યકારણનો સિદ્ધાંત ન હોત તો સંસાર પણ ચાલત નહીં. એટલા માટે ગૌતમ બુદ્ધ છે એ અનિશ્વરવાદની છે એ વાત છે એ કરે છે. પછીનો બીજો સિદ્ધાંત છે પ્રતિત્ય સમુત્પાદ. બૌદ્ધ દર્શન અથવા તો બૌદ્ધ ધર્મનો જો મૂળભૂત અને પાયાનો જો કોઈ સિદ્ધાંત હોય તો એ હતો પ્રતિત્ય સમુત્પાદ. આની અંદર ભગવાન બુદ્ધ એવું માને છે કે એક વસ્તુના વિનાશ પછી જ બીજી વસ્તુ ઉત્પન્ન થાય છે. જો કોઈ વસ્તુનો વિનાશ જ નહીં થાય તો બીજી વસ્તુ ઉત્પન્ન થવાની નથી. એટલા માટે આપણે ઘણીવાર કહીએ છીએ કે મિત્રો જે થાય છે એ સારા માટે થાય છે, જે વસ્તુ તમારા માટે સારી હશે એ જ વસ્તુ છે એ થશે. અને દરેક ઘટના પાછળ કાર્યકારણનો સિદ્ધાંત રહેલો છે કે જો રાત પડશે તો જ બીજા દિવસે સવાર થશે, બાકી સવાર પણ નહીં થાય. અને આ કાર્યકારણના સિદ્ધાંતને જ જૈન બૌદ્ધ ધર્મની અંદર પ્રતિત્ય સમુત્પાતનો સિદ્ધાંત છે એ કહેવામાં આવે છે. પછીની આપણે વાત કરીએ તો પછી જે વાત છે એ છે કર્મવાદ. સૌથી સારામાં સારી બાબત, મહાત્મા બુદ્ધ છે એ કર્મની અંદર વિશ્વાસ રાખતા. બુદ્ધ કહેતા કે કર્મકાંડ, પૂજા, બલિદાન, પ્રાર્થના આ બધું કરવાથી મનુષ્ય છે એ પોતાના કર્મના ફળ છે એ બદલાવી શકતો નથી, પરંતુ જે જેવા કર્મ કરે છે એવા જ ફળ એને પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન બુદ્ધ એમ કહેતા કે તમે છે એ સારા કર્મ કરો તો તમારે છે તમારું જીવન છે સુખી હશે જ, પરંતુ આ કર્મવાદનો સિદ્ધાંત જો તમે સ્વીકાર કરશો નહીં તો ભવિષ્યની અંદર તમારે છે એ દુઃખનો સામનો કરવો જ પડશે. પછી બહુ મહત્ત્વનો સિદ્ધાંત છે અનાત્મવાદ. જેમ બ્રાહ્મણ ધર્મની અંદર આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવેલો છે તો બૌદ્ધ ધર્મની અંદર ગૌતમ બુદ્ધ છે એ આત્માનો સ્વીકાર કરતા નથી. એ કહે છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી.
મનુષ્યનું વ્યક્તિત્વ અથવા તો જે શરીર છે એ શરીર કેટલાક સંસ્કારોનો સમૂહ છે. એ સંસ્કારો થકી છે એ મનુષ્ય છે એ જીવે છે. જો આ સંસ્કારો નહીં હોય તો મનુષ્ય છે એ મૃત્યુ પામશે. પછી સૌથી મહત્ત્વનો બીજો એક સિદ્ધાંત છે, એ છે પુનઃજન્મનો સિદ્ધાંત. ભગવાન બુદ્ધ છે ઈશ્વરની અંદર પણ માનતા નથી, આત્માની અંદર પણ માનતા નથી, તેમ છતાં બ્રાહ્મણ સંપ્રદાયનો એ સમયનો મહત્ત્વનો જે સિદ્ધાંત હતો એ હતો પુનઃજન્મનો સિદ્ધાંત. એની અંદર બુદ્ધ છે એ માનતા, પરંતુ એ એટલા માટે માનતા કે એ ગૌતમ બુદ્ધ છે એ કર્મના સિદ્ધાંતને પ્રાધાન્ય આપે છે. ગૌતમ બુદ્ધ એવું કહેતા કે તમારો પુનઃજન્મ ત્યાં લગી થશે કે જ્યાં સુધી તમે તમારા સારા કર્મો છે એ કરશો નહીં. તમારે તમારા ખરાબ કર્મોનું ફળ ભોગવવા માટે વારંવાર જન્મ લેવો પડશે. જ્યારે તમારા ખરાબ કર્મો છે એનો અંત આવશે ત્યારે તમને આ જન્મ જન્માંતરની પ્રક્રિયાની અંદરથી મુક્તિ પણ મળશે. પછી તો કે વર્ણ વ્યવસ્થાનો વિરોધ. બ્રાહ્મણ સંપ્રદાયનો એક મહત્ત્વનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે બ્રાહ્મણ સંપ્રદાય છે એ ચાર ભાગની અંદર અથવા તો ચાર વર્ણોની અંદર વહેંચાયેલો હતો. એમાં સૌથી ઊંચું સ્થાન છે એ બ્રાહ્મણોને આપવામાં આવતું, એ પછીનું સ્થાન ક્ષત્રિયોનું હતું, વૈશ્યો અને શૂદ્ર. આ જે ચાર વર્ણ વ્યવસ્થા હતી, ભગવાન બુદ્ધ છે આ વર્ણ વ્યવસ્થાની અંદર વિશ્વાસ રાખતા નહોતા, તેમ છતાં તેમનો મુખ્ય હેતુ હતો સામાજિક એકતા, કે જો સમાજ એક હશે તો કોઈ પણ પરિસ્થિતિનો એ સામનો કરી શકશે. જો લોકો જ એક નહીં હોય તો પછી પરિસ્થિતિ તો આવવાની જ અને લોકો છે એનાથી ન ડરવાના જ. પછી તો ગૌતમ બુદ્ધ છે બૌદ્ધ ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિને છે એ સ્વીકારે છે, પછી તે કોઈ પણ વર્ણનો હોય, પછી ભલે તે શૂદ્રનો વર્ણનો પણ હોઈ શકે અને વૈશ્યનો પણ હોઈ શકે. એટલા માટે જ એનો શિષ્ય ઉપાલી, આપણે જે પાંચ શિષ્યોની વાત કરી એમાં એક શિષ્ય હતો ઉપાલી. આ ઉપાલી છે એ વાણંદ હતો. આ વાણંદ વ્યક્તિને પણ એમને છે એ સ્વીકાર હતો. ભગવાન બુદ્ધ છે એ વાત કરતા કે જેમ મોટી મોટી નદીઓ છે એક સમુદ્રની અંદર આવી અને વિલીન થઈ જાય છે અને પોતાનું અસ્તિત્વ છે એ ખોઈ નાખે છે, એ રીતે જ બૌદ્ધ ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ આવે છે ત્યારે એના વર્ણ છે, વર્ણ વ્યવસ્થા છે એનો છે એ નાશ થાય છે. જેના કારણે જ એ સમયની અંદર બૌદ્ધ ધર્મનો જે વિકાસ થયો, અભૂતપૂર્વ વિકાસ થયો, એની પાછળનું જો કોઈ આ સિદ્ધાંત હોય તો એ હતો વર્ણ વ્યવસ્થાનો વિરોધ. પછી છે અહિંસા. આપણને અહિંસાને એક નાના સ્વરૂપની અંદર જોઈએ છીએ. અહિંસા એટલે કે કોઈને હત્યા ન કરી, એને અહિંસા તરીકે આપણે બધા ઓળખીએ છીએ, બરાબર. પરંતુ અહિંસા એ નથી. અહિંસા એટલે કે મન કર્મ કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પહોંચે એની વાત છે એ કરવામાં આવેલી છે. બુદ્ધત વેદોમાં અવિશ્વાસ. ગૌતમ બુદ્ધ છે એ વેદોની અંદર છે એ અવિશ્વાસ ધરાવતા હતા. એ માનતા કે વેદ છે એ ઈશ્વર રચિત નથી પરંતુ મનુષ્ય રચિત છે, એટલે આપણે એને શ્રુતિ અને સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. શ્રુતિ એટલે કે જેની રચના છે એ ઈશ્વરે કરેલી હોય. એની અંદર આપણે ચાર વેદોનો સમાવેશ કરીએ છીએ. એની અંદર સૌથી પહેલો ઋગ્વેદ, બીજો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આને આપણે શ્રુતિ કહીએ છીએ કેમ કે આપણે માનીએ છીએ કે આની રચના છે એ ખુદ ભગવાને પોતે કરેલી છે. અને સ્મૃતિ એટલે કે જેની રચના છે એ મનુષ્યએ કરેલી હોય. ભગવાન બુદ્ધ માનતા કે વેદો છે એની રચના કોઈ ઈશ્વરે કરેલી નથી પરંતુ લોકોએ કરેલી છે. પછી તે આગળ કહે છે કે મનુષ્યએ પોતાના અનુભવો દ્વારા જ આધ્યાત્મિક માર્ગ છે એ શોધવો જોઈએ. તેમને કોઈ ગુરુ ગ્રંથ કે બહારી સાધનો છે એનો આશ્રય લેવો જોઈએ નહીં. એટલે કે જે વેદ ધર્મની અંદર પહેલાં કહેવામાં આવેલું, જે શુદ્ધ વેદ ધર્મ હતો એની અંદર એવું કહેવામાં આવેલું કે મનુષ્ય છે એ પોતાના કર્મો જે યજ્ઞ કરવાના હતા એ યજ્ઞ પણ પોતે જ કરતો.
પોતાના ઘરની અંદર યજ્ઞવેલી બનાવતો, એની અંદર એ લોકો પૂજા કરતા, પતિ પત્ની બંને બેસી અને યજ્ઞ કરતા. પણ સમયાંતરે આ યજ્ઞએ એવું વિકાર રૂપ ધારણ કર્યું કે આ યજ્ઞ છે એ નાના માણસોની વાત રહી નહીં, અને આ યજ્ઞો છે એ મોટા પાયા ઉપર થવા લાગ્યા, જેના કારણે લોકો છે એ સમયના બ્રાહ્મણ ધર્મથી અલિપ્ત થઈ ગયા અને લોકો છે એ બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાણ. હવે પછી તો કે હવે આપણે વાત કરીશું બૌદ્ધ સંપ્રદાયોની. જેમ હિન્દુ ધર્મની અંદર વિવિધ સંપ્રદાયો છે, ઇસ્લામની અંદર વિવિધ સંપ્રદાયો છે, હિન્દુ ધર્મની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ રીતે ઇસ્લામની અંદર શિયાસુની છે, ખ્રિસ્તીની અંદર કેથલિક પ્રોટેસ્ટન્ટ છે, એ રીતે બૌદ્ધ ધર્મ પણ કેટલાક સંપ્રદાયોની અંદર અથવા તો કેટલાક ભાગોની અંદર વહેંચાયેલો છે. એની વાત આપણને કરશે વિપુલ સર. હંમેશા મિત્રો આપણને એવું જોવા મળતું હોય છે કે કોઈ મહાન વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર પછી એનું જીવન, એને જે કર્મ કરેલું છે એને ટકાવવા માટે એને ખાસ કરીને મુશ્કેલીઓ પડતી હોય છે. તો આવું જ કંઈક ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી થયું. ગૌતમ બુદ્ધનું નિર્વાણ થયું ત્યાર પછી થોડો સમય બૌદ્ધ ધર્મ છે એ યોગ્ય રીતે ચાલ્યો, પરંતુ ત્યાર પછી બૌદ્ધ દ્રષ્ટિની અંદર પરિવર્તનો આવ્યા, એટલે એને પરિણામે સ્વરૂપે બૌદ્ધ ધર્મની અંદર કેટલાક મતભેદો થયા. જે સાહેબે વાત કરી એમ એ મતભેદ સ્વરૂપે બૌદ્ધ ધર્મના જે મુખ્ય બે ભાગની અંદર વહેંચાઈ ગયો, જેની અંદર પહેલો ભાગ છે હિનયાન. આ હિનયાન શબ્દનો અર્થ થાય છે કે નાનું વહાણ. આ હિનયાન અને મહાયાન ધર્મ છે એ મૂળ બૌદ્ધ ધર્મના જ હતા, પરંતુ એને અંદર વિચારશ્રેણીની અંદર કેટલાક પાયાના તફાવતો જોવા મળે છે. આ હિનયાન પંથ છે એ બૌદ્ધના પ્રાચીન સ્વરૂપની અંદર માને છે, એ બૌદ્ધનું જે પ્રાચીન ઉપદેશો છે એને જ એ વળગેલો જોવા મળે છે. તેઓ બુદ્ધને ભગવાન નથી માનતા, એ લોકો બુદ્ધને ભગવાન માનતા નથી, પરંતુ એક સુધારક, એક ઉપદેશક માને છે. એને એવું માનવું છે કે બુદ્ધે જે કાર્ય કર્યું એ સમાજની અંદર એ સમયે સુધારાને આવશ્યક છે, એ જરૂરી હતું એટલા માટે, પરંતુ એ ભગવાન નથી એવું એમનું માનવું હતું. આ ઉપરાંત એમનો ખાસ એક દ્રષ્ટિકોણ એવો હતો કે કોઈ ગૃહસ્થમાં રહી અને મોક્ષ પ્રાપ્તિ કરી શકતો નથી. જો કોઈ વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એને ભિક્ષુ જીવન ધરવું અનિવાર્ય છે, અને જો ભિક્ષુ જીવન, બૌદ્ધ ભિક્ષુ કહેવાતા બૌદ્ધ સાધુઓને જે બૌદ્ધ ભિક્ષુ કહેવાતા એ ધારણ કરે, એ અપનાવે તો જ એ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અને હિનયાન ધર્મના લોકો એ પોતાના ધર્મની જ, એ પોતાના મોક્ષની જ કામના કરતા, એને લોક કલ્યાણની ભાવના એનામાં જોવા મળતી ન હતી. એમનું માનવું એવું હતું કે વ્યક્તિ